નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા વિદ્યાલય લાઠીદરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ બાર કોમર્સ નામાના ગુણતત્વ, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ ના વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધોરણ બાર કોમર્સમાં વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસમાં આપણે બીજું ચેપ્ટર છે શેરની ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ. અમૂર્ત પ્રકારના શેરમાં ફેરવવા પડે છે, એટલે કે એને ડિમેટ કરવા પડે છે. વેચાણ સિવાય હસ્તાંતરણ કેટલાક સંજોગોમાં કરી શકાય છે. દાખલા તરીકે પોતાના શેર કોઈને ભેટ સ્વરૂપે આપવા હોય તો તેના માટે કોઈની વિધિ અપનાવી પડે છે. શેર ફેરબદલીની વિધિ અપનાવીને ભેટ કોઈને આપી શકાય છે. ડિમેટ શેર એટલે ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે છે. હવે આ ડિમેટ શેર એટલે શું? તો ભૌતિક પ્રકારના જે શેર છે, પ્રમાણપત્ર સ્વરૂપના જે શેર છે, એ શેરને ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા કરીને, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા કરીને રૂપાંતરિત કરવામાં આવે છે, જેમાં રોકાણકારી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડિમેટ ખાતું ખોલાવવું પડે છે. હવે આપણે પ્રશ્ન પૂછાય છે કે ડિમેટ ખાતું કોની પાસે ખોલાવવામાં આવે છે? ડિમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડિમેટ ખાતું ખોલાવવામાં આવે છે. ભારતના ડિપોઝિટર તરીકે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, NSDL, પરિસર નામ પૂછાય છે, પૂરું નામ જણાવો, NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. અને બીજું છે CESL, CESL એનું પણ પૂરું નામ પૂછાય છે, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડ. નામની સંસ્થા જામી દીધી સાક્ષરતા એજન્ટ તરીકે કાર્ય કરે છે. ભારતમાં જે આ બે સંસ્થા છે, NSDL અને CESL, NSDL નું પૂરું નામ છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને CESL નું પૂરું નામ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડ. આ બે સંસ્થાઓ જામી દીધી સાક્ષરતા એજન્ટ તરીકેનું કાર્ય કરે છે, એટલે કે જે ડિમેટ સ્વરૂપના શેર છે એને સાચવવાનું કાર્ય કરે છે ભારત દેશમાં. જેનો ઉપયોગ ખાતા ધારક શેર ખરીદ વેચાણ માટે કરી શકે છે. ઇન્સ્ટ્રક્શન સ્લીપ આપવામાં આવે છે, જેનો ઉપયોગ ખરીદ વેચાણ માટે, શેરના ખરીદ વેચાણ માટે કરવામાં આવે છે. આ ઉપરાંત આ ઇન્સ્ટ્રક્શન સ્લીપના આધારે બે એજન્ટ બેંક સંસ્થા શેરની ખરીદ વેચાણ કરે છે. ખરીદ વેચાણની પ્રક્રિયા ઓનલાઈન કમ્પ્યુટર પર થાય છે. શેરના જે ખરીદ વેચાણની પ્રક્રિયા છે એ ઓનલાઈન કમ્પ્યુટર પર થાય છે. જે વ્યક્તિ શેરની ખરીદી આ રીતે કરે છે તે શેર તેના ઉપર જરૂરી દલાલ સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે, તે તેના ઉપર જરૂરી દલાલી સાથેનો ભાવ ચૂકવવાનો છે. જે વ્યક્તિ શેર ખરીદે છે એ વ્યક્તિ શેરની ખરીદ કિંમત ઉપરાંત શેરની દલાલીની જે કિંમત થાય છે એ કિંમત બંનેનો ભાવ ચૂકવવો પડે છે. ખાતા ધારકના તે જ સંસ્થામાં રહેલ બેંક એકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉધાર થઈ જાય છે અને તેના ડિમેટ ખાતામાં જરૂરી શેર જમા થઈ જાય છે. હવે જો કોઈ વ્યક્તિ શેર ખરીદે છે, જો વ્યક્તિ શેર ખરીદે છે તો એના બેંક એકાઉન્ટમાંથી રકમ ઉધાર થઈ જાય છે.
શેર ખરીદે એટલે બેંક એકાઉન્ટમાંથી એટલી રકમ ઉધાર થઈ જાય છે. અને એના ડીમેટ ખાતા, અહીં બે ખાતા છે આપણે જોઈએ, બેંક એકાઉન્ટ અને ડીમેટ ખાતું. બેંક એકાઉન્ટ અને ડીમેટ ખાતું. જ્યારે વ્યક્તિ શેર ખરીદે છે, જ્યારે વ્યક્તિ શેર ખરીદે છે ત્યારે બેંક એકાઉન્ટમાંથી રકમ ઉધાર થઈ જાય છે. બેંક એકાઉન્ટમાંથી રકમ ઉધાર થઈ જાય છે અને ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે. અહીં રકમ ઉધાર થઈ જાય છે બેંક એકાઉન્ટમાંથી અને ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે. એનો મતલબ એવો થાય છે કે ખરીદનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિને શેર મળી જાય છે અને એની રકમ બેંક એકાઉન્ટમાંથી ઉધાર થઈ જાય છે. બેંક એકાઉન્ટમાંથી એટલી રકમ કપાઈ જાય છે, ટ્રાન્સફર થઈ જાય છે. તેવી જ રીતે શેર ધારક વેચાણ કરે તો ખાતામાં શેરની કિંમતમાંથી દલાલી કરવેરા બાદ થઈને તેના બેંક એકાઉન્ટમાં જરૂરી રકમ જમા થઈ જાય છે. જો વ્યક્તિ શેરનું વેચાણ કરે છે, હવે જો વ્યક્તિ શેર વેચે છે, વ્યક્તિ જો શેર વેચે છે તો શેરની કિંમતમાંથી દલાલી અને કરવેરા બાદ કરી દલાલી અને કરવેરા બાદ કરીને વધેલી રકમ જ્યારે શેર વેચે છે ત્યારે દલાલી અને કરવેરા બાદ કરીને જે રકમ વધે છે એ રકમ શેર વેચનારના બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે. એ રકમ વેચનારના બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે, જમા થઈ જાય છે અને શેર ડીમેટ ખાતામાં ઉધાર થઈ જાય છે. શેર ડીમેટ ખાતામાં ઉધાર થઈ જાય છે. હવે જો અહીંયા બંનેમાં તફાવત છે, શેર જ્યારે વ્યક્તિ ખરીદે છે, જ્યારે વ્યક્તિ શેર ખરીદે છે ત્યારે એના બેંક એકાઉન્ટમાં રકમ ઉધાર થાય છે અને ડીમેટ ખાતામાં રકમ શેર જમા થઈ જાય છે. જ્યારે વ્યક્તિ શેર વેચે છે ત્યારે તેના બેંક એકાઉન્ટમાં રકમ જમા થાય છે અને ડીમેટ ખાતામાં શેર ઉધાર થાય છે. એટલે ખરીદવાની અને વેચવાની પ્રક્રિયામાં આ અલગ અલગ રીતે તફાવત છે. આ રીતે જે શેરનું ખરીદ કે વેચાણ કરવામાં આવેલ હોય તે વ્યક્તિના ખાતામાં જમા કે ઉધાર થઈ જાય છે અને આ રીતે જો ખરીદ વેચાણ કરવામાં આવે તો તે વ્યક્તિના ખાતામાં બેંક એકાઉન્ટમાં અને ડીમેટ ખાતામાં શેર અને રકમ ઉધાર અને જમા થતી હોય છે. અગત્યની બાબત એ છે કે જ્યારે આ રીતે શેરનું ખરીદ વેચાણ થાય છે ત્યારે તેના ઉપરનું નિયંત્રણ કંપની પાસે હોતું નથી. અહીં અગત્યની બાબત એ છે, આપણે જોયું હતું કે કંપનીનું મહત્વ શેરની મુક્ત ફેરબદલી છે, શેરની મુક્ત ફેરબદલી છે. તો જ્યારે આ રકમ, જ્યારે આ શેરની રકમ કે શેર ઉધાર ખરીદ વેચાણ થતું હોય, ઉધાર અને જમા રકમ થતી હોય ત્યારે એની પર કંપનીનું કોઈ નિયંત્રણ હોતું નથી, કંપનીએ કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી. દરેક પ્રક્રિયા ઓનલાઈન થાય છે, કમ્પ્યુટરમાં થાય છે, એમાં કંપનીએ કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની રહેતી નથી. પરંતુ NSDL CBSL ના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતી સંસ્થા બેંક આ કાર્યવાહી કરે છે. હવે જો કંપની આ ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે એમાં રકમ ઉધાર કરવી, રકમ જમા કરવી, શેર ઉધાર કરવા, શેર જમા કરવા, આ જે બધી કાર્યવાહી છે એ જો કંપની ન કરતી હોય તો એ કાર્યવાહી કોણ કરતું હશે? તો એ કાર્યવાહી NSDL અને CBSL જે સંસ્થા, જે બેંકને આ કામગીરી સોંપી છે એના દ્વારા આ બધી કાર્યવાહી થતી હોય છે. જે તે કંપની પોતાના કમ્પ્યુટર ઉપર કોણ નવા શેર ધારક બન્યા છે કે જૂના જતા રહ્યા છે તે આપેલ વેબ પેજ ઉપર જોઈ શકે છે. કંપની માત્ર ઓનલાઈન કમ્પ્યુટર ઉપર કયા શેર ધારકો જતા રહ્યા છે અને કયા નવા શેર ધારકો આવ્યા છે એની વિગતો જોઈ શકે છે. નિયંત્રણ રાખી શકતી નથી, કોઈ ફેરફારો એ કરી શકતી નથી. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો, શેર ફેરબદલી અંગેની સેક્રેટરીની ફરજોમાં આપણે જોવાનું છે. શેરની ફેરબદલી એ શેર માલિકીની ફેરબદલી છે, એટલા માટે સેક્રેટરીએ આ અંગેની ફરજ યોગ્ય રીતે બજાવી છે. હવે શેરની ફેરબદલીના કારણે માલિકીની પણ ફેરબદલી થાય છે, ખરીદનાર માલિક બને છે અને વેચનારનો માલિકી હક જતો રહે છે, જેથી ભવિષ્યમાં મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીમાં કોઈ પણ પ્રકારનો કાનૂની વિવાદ ઉભો ન થાય, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની વિવાદ, વાદ વિવાદ ઝઘડો ઉભો થાય નહીં. કંપની દ્વારા 2013ના શેર ફેરબદલીના પેટા નિયમના ઉલ્લંઘન થાય જો આવા ઉલ્લંઘનના કારણે સેક્રેટરી કે જવાબદાર અધિકારી દોષિત ઠરે તો તેને દંડ પણ થઈ શકે છે. અને જો નિયમનું પાલન કરવામાં ન આવ્યું હોય તો સેક્રેટરી કે જે તે અધિકારી દંડને પાત્ર પણ બની શકે છે. તો શેર ફેરબદલી અંગેની સેક્રેટરીની ફરજો જોઈએ કે સેક્રેટરીએ ફેરબદલી અંગે કઈ ફરજો નિભાવવાની છે. નંબર 1, શેર ફેરબદલી ફોર્મની ચકાસણી. સેક્રેટરીએ શેર ફેરબદલી
તરફની ચકાસણી યોગ્ય રીતે કરવી જોઈએ. તેમાં શેરની સંખ્યા, શેરના પ્રકાર, ફેરબદલી ફોર્મમાં શેરધારકની સહી વગેરેની ચકાસણી કરવાની બાબતો વ્યવસ્થિત રીતે ધ્યાનથી ચકાસવી જોઈએ. સૌથી પહેલા શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવાની છે. જ્યારે ખરીદનાર વ્યક્તિ ફોર્મ આપે છે ત્યારે એ ફોર્મને પૂરેપૂરી વિગતો ભરાઈ છે કે નહીં એ ચકાસવાનું કામ સેક્ટર કરે છે. નંબર એક, સ્ટેમ્પ અને ફી. શેર ફેરબદલી માટે આવેલ ફોર્મમાં શેરની સંખ્યા અને શેરની બજાર કિંમત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાવેલો છે કે નહીં તે તપાસવું જોઈએ. શેર ફેરબદલી માટે આવેલ ફોર્મમાં શેરની સંખ્યા અને શેરની બજાર કિંમત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ, એની અંદર શેરની સંખ્યા અને સ્ટેમ્પ બરાબર લગાવેલો છે કે નહીં, યોગ્ય રકમનો સ્ટેમ્પ લગાવેલો છે કે નહીં એ ચકાસવાનું કામ પણ સેક્રેટરી કરે છે. નંબર ત્રણ, સાક્ષી. શેર ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સહી હોવી જરૂરી છે. સેક્રેટરીએ સાક્ષીની સહી તપાસીને ખાતરી કરવી જોઈએ. ફોર્મમાં સહી કરતી વખતે સાક્ષીની સહી, એનું નામ, એનું સરનામું, એના હોદ્દાની વિગતો લેવામાં આવી છે કે નહીં એ સેક્રેટરીએ ચેક કરવાનું છે, સેક્રેટરીએ તપાસવાનું છે. શેર ફેરબદલી પોચ. નંબર ચાર, કંપની રજિસ્ટર્ડ ઓફિસમાં અથવા શેર ટ્રાન્સફર એજન્ટને શેર ફેરબદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલી વિગતો સંતોષકારક જણાવી તે અંગેની પહોંચ આપવી જોઈએ. કંપની રજિસ્ટર્ડ ઓફિસમાં અને શેર ટ્રાન્સફર એજન્ટને ફોર્મ આપ્યા બાદ જણાવેલી વિગત જો સંતોષકારક લાગે તો ફેરબદલીની પહોંચ મોકલી આપવી જોઈએ. એ પહોંચ મોકલવાનું કામ પણ સેક્રેટરીનું છે. નંબર પાંચ, સંચાલન મંડળનો ઠરાવ. શેર ફેરબદલી પત્રમાં જણાવેલી વિગતો અને બાબતો યોગ્ય સંતોષકારક જણાય તો ફેરબદલીની મંજૂરી આપવામાં આવે છે અને મંજૂર કર્યા બાદ સંચાલન મંડળની મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. ફોર્મમાં ભરેલી વિગતો જો સંતોષકારક હોય, દરેકે દરેક બાબત યોગ્ય હોય તો ત્યારબાદ ફેરબદલીની શેર ફેરબદલીની મંજૂરી આપવામાં આવે છે અને આ મંજૂરી આપવા માટે સંચાલકોની સભામાં ફેરબદલી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. નંબર છ, શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ. શેર ફેરબદલીની મંજૂરી મળી ગયા બાદ સેક્રેટરી શેર ફેરબદલી પત્રકમાં ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરે છે. નંબર સાત, સભ્ય પત્રકમાં નોંધ. શેરધારક દ્વારા રજૂ કરવામાં આવેલ શેર ફેરબદલી ફોર્મના આધારે શેર ફેરબદલી મંજૂર કરવામાં આવે છે ત્યારબાદ સભ્ય પત્રકમાં આ અંગેની નોંધ કરવામાં આવે છે. ફેરબદલી મંજૂર થઈ ગયા બાદ ફેરબદલી પત્રકમાં નોંધ થઈ ગયા બાદ સભ્ય પત્રકમાં ખરીદનારનું નામ અથવા તો નવા શેરધારકનું નામ સભ્ય પત્રકમાં દાખલ કરવામાં આવે છે. શેર ફેરબદલી આઠ નંબર, શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી. શેર ફેરબદલી મંજૂર કર્યા બાદ આજે ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ મોકલવામાં આવે છે. મંજૂર થઈ ગયા છે શેર તેવી નોટિસ ખરીદનારને મોકલી આપવામાં આવે છે. નંબર નવ, નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા. શેર ફેરબદલી મંજૂર થયા બાદ નવા શેરધારક માટે નવું શેર પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ સેક્રેટરી છે. નવા ખરીદનારના નામ સાથે, નવા શેરધારકના નામ સાથે નવું પ્રમાણપત્ર બનાવવાની ફરજ પણ સેક્રેટરીની છે. નંબર દસ, નવા શેરધારકને પ્રમાણપત્ર આપવું. નવા શેરધારક પ્રમાણપત્ર તૈયાર થઈ ગયા પછી શેર ફેરબદલીની આપેલ પહોંચના આધારે નવા શેરધારકને પ્રમાણપત્ર મેળવી લેવા અંગે જાણ કરવામાં આવે છે અથવા તો પહોંચના આધારે નવા પ્રમાણપત્ર જણાવેલ સરનામા ઉપર યોગ્ય રીતે મોકલવાની ફરજ સેક્રેટરીની છે. નવા શેરધારકને પહોંચના આધારે જે નવું પ્રમાણપત્ર મેળવી લેવા અંગેની જાણ કરવામાં આવે છે અથવા તો એને જે સરનામું નોંધાવ્યું છે એ સરનામા ઉપર એને નવું પ્રમાણપત્ર સેક્રેટરી મોકલી આપે છે. નંબર અગિયાર, નિયમનપત્રની જોગવાઈનું પાલન. સેક્રેટરીએ શેર ફેરબદલી કરતી વખતે નિયમનપત્રની જોગવાઈનું ઉલ્લંઘન થતું નથી એની ખાસ તપાસ કરવી જરૂરી છે. તો શેર ફેરબદલી અંગેની જે વિધિ જોઈ એ વિધિમાં સેક્રેટરીએ કઈ ફરજ નિભાવવાની છે તો જે સ્ટેમ્પ અને ફી તપાસવી, સાક્ષીની સહી તપાસવી, શેર ફેરબદલીની પહોંચ મોકલી આપવી, સંચાલક મંડળનો ઠરાવ પસાર કરાવવો, સંચાલક મંડળની સભામાં મંજૂરી અંગેનો ઠરાવ, શેર ફેરબદલીની મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરાવવો, ત્યારબાદ ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવી, ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવી, ત્યારબાદ સભ્ય પત્રકમાં જે વ્યક્તિ નવો શેરધારક છે એનું સભ્ય પત્રકમાં નામ દાખલ કરવું, શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી, ત્યારબાદ નવા પ્રમાણપત્ર તૈયાર કરી અને નવા પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલી આપવા, ત્યારબાદ નિયમનપત્રની જોગવાઈનું પાલન થયું છે કે નહીં એ ખાસ ચકાસણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શેર ફેરબદલીની જે વિધિ જોઈ, શેર ફેરબદલીની વિધિ અને શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજ, એ બંને પ્રશ્નો એકબીજા સાથે સંકળાયેલા છે. જેમ જેમ ફેરબદલીની વિધિમાં એક એક મુદ્દા આગળ વધતા જઈએ, એક કાર્યવાહી આગળ થતી જાય એમ સેક્રેટરી
રીતે જેમ જેમ આ સ્કે બધીની કાર્યવાહી આગળ વધતી જાય એમ સેક્રેટરીએ પોતાની ફરજો નિભાવવાની થાય છે. એટલે બંને પ્રશ્ન એકબીજા સાથે સંકળાયેલા છે, બંનેના મુદ્દા સરખા જેવા લાગે છે, પણ સ્કેર બદલીની વિધિ અને ફેરબદલી અને સેક્રેટરીની ફરજ બે પ્રશ્નો અલગ અલગ છે. પરીક્ષામાં ઘણી વખત એવી ભૂલ થાય છે કે ફેરબદલીની વિધિ પૂછાઈ હોય તો સેક્રેટરીની ફરજ લખાઈ જાય છે. એટલે આ બે બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે બંનેના મુદ્દા એકદમ જ સરખા જેવા છે અને એના આધારે ભૂલ ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ અથવા કાયદાકીય હસ્તાંતરણ અત્યારે આપણે ભણ્યા શેરની ફેરબદલી, ચેપ્ટરનું નામ છે ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ. તો ફેરબદલી આપણે ભણી ગયા છે, હવે આપણે અગાઉના વિડીયોમાં જોઈશું શેરનું કાયદાકીય હસ્તાંતરણ.